આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. આજ રોજ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સંપૂર્ણ સમિતિ દ્વારા ઉના શહેરમાં ગીરગઢડા રોડ પર સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં કાર્યાલયનું શાસ્ત્રોક્ત વિધિ અને ગુરુકુલ સંસ્થાના પૂજ્ય સંત શ્રી માધવ પ્રસાદ સ્વામી BAPS સંસ્થાના પૂજ્ય સંત શ્રી અખંડ મંગલ સ્વામીએ મંત્રોચ્ચાર દ્વારા શુભારંભ કરાવી શ્રી રામનાદના નારા સાથે મોટી ધનરાશિ રામ મંદિર નિર્માણ માટે આપનાર રામ ભક્તોની મોટી નિધિ સંતો દ્વારા સ્વીકાર કરીને આ નિધિ તાલુકાના સંયોજક નિપુલભાઈ શાહને સોંપીને નિમેલ ડિપોઝિટરને મોકલી આપવામાં આવેલ છે. હિન્દુ સમાજના અગ્રણી ભગિની સંસ્થાઓ અને દરેક સેવાભાવી સંસ્થાઓના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દરેક સંતોએ મંદિરના નિર્માણ તન મન અને ધનથી સહયોગ આપી મંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થઈ આ ઐતિહાસિક કાર્યનો લાભ લેવા અનુરોધ કર્યો છે. અયોધ્યામાં બિરાજમાન પ્રભુ શ્રી રામના મંદિરના નિર્માણ માટે જે કોઈ ભાઈનો બહેનો મોટી નિધિ સંપન્ન કરવા ઈચ્છતા હોય તેમને તાલુકા સંયોજક નિપુલભાઈ શાહ મોબાઈલ નંબર 9898172754 અને સહસંયોજક મેહુલભાઈ ઉપાધ્યાય મોબાઈલ નંબર 7984272738નો સંપર્ક કરવા વિનંતી. આપના ઘર સુધી આવનાર દરેક કાર્યકર્તાને મંદિર નિર્માણ માટે આપનું યોગદાન યથાશક્તિથી નહીં પણ આપણી શક્તિથી સંપૂર્ણ આપવા સંતોએ આહ્વાન કરવામાં આવ્યું છે. તમામ નાગરિકો પાયલ બામણિયા સ્પીડ 17 સત્યની સાથે ભારતમાં જન્મા છે અને ભારતનું હવા ખાય છે, ભારતનો અનાજ ખાય છે, ભારતનું પાણી પીવે છે, એ તમામ ભારતીયોનું આસ્થાનું કેન્દ્ર છે. દરેકે આમાં પોતાની નિધિ અર્પણ કરવા માટે અને સંતો અહીંયા અખિલ મંગળ સ્વામી પધાર્યા છે તેઓ પણ અને અમે બધા સંતો સમગ્ર ભારતીયોને આવાહન કરીએ છીએ અને બધાને ભલામણ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર હજારો યુગથી રામ આ દેશને પ્રેરણા આપતા આવ્યા છે અને એવું જીવન જીવીને ભારત એક વિશ્વગુરુ તરીકેનું સન્માન જોઈ રહ્યા છીએ ત્યારે આ હજારો વર્ષના હિન્દુઓના અને ભારતીયોના સ્વપ્નો સાકાર થઈ રહ્યા છે એ માટે આપણને સૌને ગર્વ છે. બોલો જય સિયારામ.